યુગમાં અયુગમાં વિધેય સમજવા માટે આપણે એક એકમ વર્તુળ દોર્યું. એકમ વર્તુળ પર આ બિંદુ 10, આ -10, 01 અને 0-1 એ તમને ખબર જ છે. હવે આ 0° 90, 180, 270 અને 360 એકમ વર્તુળ પરના બિંદુના એક્સ આમને કોસ કહે છે, કોસ થીટા, અને વાય આમને સાઇન થીટા. એટલે આ 10 એને કોસ 0 સાઇન 0 પણ કહી શકાય. આ બિંદુને 10 પણ કહેવાય અને કોસ 0 સાઇન 0 પણ કહેવાય. આ બિંદુને 01 પણ કહેવાય, કોસ 90 સાઇન 90 પણ કહેવાય. આ બિંદુને -10 પણ કહેવાય, કોસ 180 ડિગ્રી કોમા સાઇન 180 ડિગ્રી પણ કહેવાય. આ બિંદુને 270 એટલે કે કોસ 270 ડિગ્રી કોમા સાઇન 270 ડિગ્રી પણ કહેવાય. એટલે એના પરથી આને 360 કોસ 0 સાઇન 0 પણ કહેવાય અને કોસ 360 કોમા સાઇન 360 પણ કહેવાય. આના પરથી બધા મૂલ્યો નક્કી થઈ ગયા કે કોસ 0 એટલે 1, સાઇન 0 એટલે 0, કોસ 90 એટલે 0 સાઇન 90 એટલે 1, કોસ 180 એટલે -1 સાઇન 180 એટલે 0, કોસ 270 એટલે 0 સાઇન 270 એટલે -1, કોસ 360 એટલે 1 અને સાઇન 360 એટલે 0. એ જ રીતે આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા જોઈએ આપણે, જેને એન્ટી ક્લોકવાઇઝ કહે છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. હવે આપણે ઘડિયાળના કાંટાની દિશા જોઈએ, ક્લોકવાઇઝ ડિરેક્શન. આ 0 કહેવાય, આ નેગેટિવ ડિરેક્શનમાં આમ ફરે એટલે આ -90, આ -180, -270 અને -360. જે હમણાં આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે આ 01 અને એમ પણ કહેવાય, કોસ -270 ડિગ્રી કોમા સાઇન -270 ડિગ્રી પણ કહેવાય. અને કોસ -180 કોમા સાઇન -180 પણ કહેવાય. અને એ જ રીતે આને કોસ -90 સાઇન -90 પણ કહેવાય. અને કોસ 0 સાઇન 0 કહેવાય, કોસ -360 સાઇન -360 પણ કહેવાય. એના પરથી બધા મૂલ્યો મળી ગયા. કોસ 0 સાઇન 0 આ બિંદુને આપણે કોસ 0 સાઇન 0 પણ કહીશું, અથવા એને બીજી લેંગ્વેજમાં કહીએ તો કોસ -360 કોમા સાઇન -360 પણ કહેવાય. નેગેટિવ છે એટલે નાનો બ્રેકેટ આપીને લખીએ છીએ. તેના પરથી બધા મૂલ્યો લખાઈ ગયા. હવે મૂલ્યો લખાઈ ગયા પછી તમે કમ્પેર કરો તો કોસ 180ની કિંમત -1, કોસ -180ની કિંમત એ -1. એટલે કોસની અંદર ખૂણો ઋણ થાય કે ધન થાય એનાથી ફરક પડતો નથી. કોસ 360ની કિંમત 1 અને કોસ -360ની કિંમત પણ 1. એટલે એવું કહેવાય છે કે કોસ ઓફ -θ ઇક્વલ ટુ કોસ થીટા. અને ઋણ ચિહ્નનો કોઈ ફરક ના પડે એવા વિધેયને યુગ્મ વિધેય કહીશું. સાઇનની અંદર વાત કરીએ તો સાઇન 90 = 1, સાઇન -90 = -1, સાઇન 270 = -1, સાઇન -270 = 1. ખૂણો ઋણ કરવાથી મૂલ્ય ચેન્જ થઈ જાય છે, પોઝિટિવનું નેગેટિવ, નેગેટિવનું પોઝિટિવ. એટલે એના માટે સૂત્ર બન્યું સાઇન ઓફ -θ = -sin θ. અને આવા વિધેયને અયુગ્મ વિધેય કહેવાય. સાઇન -θ = 1 એટલે -1, સાઇન 270 - 1, સાઇન -270 = 1. એટલે એમાં એક માઇનસ ચિહ્ન બહાર આવે છે. હવે tan ઓફ -θ = સાઇન ઓફ -θ અપન કોસ ઓફ -θ. આપણે હમણાં જ જોઈ પ્રમાણે સાઇન ઓફ -θ એટલે -sin θ અને કોસ ઓફ -θ એટલે cos θ. આ માઇનસ ચિહ્ન સાઇન અપોન કોસ એટલે ટેન એટલે -tan θ. એટલે એવું સૂત્ર બન્યું કે tan ઓફ -θ = સૂત્ર આવું કંઈક બન્યું, tan ઓફ -θ = -tan θ. આવું સૂત્ર બન્યું. cot ઓફ -θ = cos ઓફ -θ / sin ઓફ -θ. cos ઓફ -θ એટલે આપણે હમણાં જોઈએ તે પ્રમાણે cos θ, અને sin ઓફ -θ એટલે -sin θ. એટલે આ બની ગયું -cot θ. એટલે એવું સૂત્ર બન્યું cot ઓફ -θ = -cot θ. sec ઓફ -θ = 1/cos ઓફ -θ એન્ડ 1/cos ઓફ -θ એટલે cos θ. એટલે એ થઈ ગયું sec θ. એટલે sec ઓફ -θ = sec θ. cosec ઓફ -θ = 1/sin ઓફ -θ = 1/-sin θ = -cosec θ. એટલે ઋણ ચિહ્ન કયા કયા વિધેયની અંદર
બહાર નથી નીકળતું તો એવા બે જ વિધેય છે, એક કોસ અને બીજો સેક. એક કોસ વિધેય કે કોસ ઓફ માઇનસ થીટા બરાબર કોસ થીટા, અને બીજું સેક વિધેય સેક ઓફ માઇનસ થીટા બરાબર સેક થીટા, બંને યુગ્મ વિધેય. બાકીના બધા અયુગ્મ, ટેન ઓફ માઇનસ થીટા તો માઇનસ ટેન થીટા, કોટ ઓફ માઇનસ થીટા તો માઇનસ કોટ થીટા, કોસેક ઓફ માઇનસ થીટા બરાબર માઇનસ કોસેક થીટા. સ્ટોપ.